विद्यार्थी मित्रों, तमने सौने मारा जय श्री गणेश। हवे आपणे चेप्टर नंबर 3 नी नवी अने छेल्ली थियरी जेनुं नाम छे, चेप्टर 3 नुं नाम छे सुरेख पथ पर गति, एनी नवी अने छेल्ली थियरी सापेक्ष स्थानांतर भणीशुं। बराबर, फरीथी एनुं नाम बोलू, सापेक्ष स्थानांतर। थियरी बहु सहेली छे, तमे सापेक्ष वेग तो भणी ज गया। हवे ए ज रीते आपणे शुं भणीशुं, तो के नवी थियरी भणीशुं सापेक्ष स्थानांतर। शू छे, चलो स्टार्ट कर दईए। ध्यान थी जो, अहीं तमने द्विपरिमाणिक पद्धति देखाई रही छे, कार्तिजियन आम पद्धति द्विपरिमाण में देखाई रही छे। अमारी एक्स अक्ष, अमारी शू थई जाय तो के वाई अक्ष। आगळ वात करूँ, एक्स अक्ष पर कोई पदार्थ कितना, धारो के पदार्थ ए कोई स्थाने पड्यो छे, तो ए स्थान ने हूँ एनु प्रारंभिक स्थान कही दऊं। एटले के ध्यान थी सांभळजो विद्यार्थी मित्रों, टी बराबर 0 सेकंडे ए पदार्थनुं स्थान। बराबर, धारो के कोनुं स्थान, तो कि ए पदार्थनुं स्थान ने एक्स वडे दर्शाइए, एटले ए पदार्थनुं स्थान, परंतु प्रारंभमां एटले 0 सेकंडे, एटले एक्स ए 0। एटले ध्यानथी जो, अमे शुं दर्शायुं, ए पदार्थनुं स्थान, परंतु टी बराबर 0 सेकंडे, एटले के प्रारंभिक समयमां शुं थई जाय, एक्स ए 0। एटले के मारुं 0 थी एटले उगम बिंदु थी ए पदार्थ सुधीनुं अंतर शुं थयुं, तो के एक्स ए 0 थयुं। એ જ રીતે ધારો કે બીજો બી પદાર્થ પણ છે, બી પદાર્થ એ પદાર્થથી કંઈક દૂર પડ્યો છે અને ઉગમ બિંદુથી પણ દૂર પડ્યો છે, તો બી પદાર્થનું સ્થાન ઉગમ બિંદુથી ટી બરાબર 0 સેકન્ડે, શું લખાશે ફરી, ટી બરાબર 0 સેકન્ડે બી પદાર્થનું સ્થાન શું થશે, બી પદાર્થનું સ્થાન લેવાનું એટલે એક્સ, પણ બી પદાર્થનું અને પ્રારંભમાં એટલે 0 સેકન્ડે એટલે એક્સ બી 0, તો એ સ્થાનને, બી પદાર્થના સ્થાનને હું શેના વડે દર્શાવીશ, કે એક્સ બી 0 વડે દર્શાવીશ, એટલે ઉગમ બિંદુ ઓ થી અહીંયા સુધીનું અંતર થાય એક્સ બી 0। આકૃતિ શેની થઈ, ધારો કે તમે 2D માં ઊભા છો, બરાબર, કોઈ સ્થાનને હું 0 સપોઝ, ચલો એક વાત કરીએ આપણે સાદીન સિમ્પલ, આપણું વિવેકાનંદ ટ્યુશન છે એને ઉગમ બિંદુ ગણી લઉં, ત્યાંથી 5 મીટર દૂરે કોઈ સ્ટુડન્ટ ઊભો હોય, પછી બીજા 5 મીટર દૂરે કોઈ બીજો સ્ટુડન્ટ ઊભો હોય, ટી બરાબર 0 સમય, પ્રારંભિક સમય, બરાબર, તો ત્યાંથી જુઓ તો પહેલા સ્ટુડન્ટનું અંતર થાય 5 મીટર અને બીજા સ્ટુડન્ટનું ઉગમ બિંદુથી અંતર થાય 10 મીટર, કારણ કે વિવેકાનંદ ક્લાસીસને મેં ઉગમ બિંદુ ગણ્યું, પહેલો જે પણ સ્ટુડન્ટ છે એ 5 મીટર અને બીજો ત્યાંથી 10 મીટરે છે એમ ગણ્યો, તો મારો એક્સ એ 0 5 મીટર થશે અને એક્સ બી 0 10 મીટર થશે, ક્યાંથી, તો કે ઉગમ બિંદુથી। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગ્રાફ 1 અથવા તો આકૃતિ નંબર 1 જોઈ, એ ટી બરાબર 0 સમયનો ગ્રાફ હતો। હવે વાત કરીએ, ધારો કે ટી બરાબર ટી સેકન્ડે પદાર્થના સ્થાન શું હશે, અથવા તો ટી બરાબર ટી સેકન્ડે, ટી બરાબર 1 સેકન્ડ હોઈ શકે, 2 સેકન્ડ હોઈ શકે, 5 મિનિટ હોઈ શકે, 1 કલાક હોઈ શકે, કોઈ પણ સમય હોઈ શકે 0 સેકન્ડ સિવાયનો, એટલે કે પ્રારંભિક સમય આવી ગયો અને ત્યારબાદ બીજા કોઈ સમય, એટલે કે ટી બરાબર ટી સમય પદાર્થના સ્થાનો। તો ધ્યાનથી જુઓ, એ પદાર્થ એ વી એ જેટલા વેગથી ગતિ કરે છે, એ પદાર્થ એ વી એ જેટલા વેગથી ગતિ કરે છે, એટલે કે પહેલા અહીંયા હતો ત્યાંથી ગતિ કરીને હવે આગળ વધ્યો, એટલે કે પદાર્થ વી એ જેટલા વેગથી ગતિ કરે છે, પહેલાં એ કયા સ્થાને હશે, તો ધ્યાનથી જુઓ, પહેલાંનું સ્થાન હું તમને દર્શાવું, ડેશ 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 ડેશ, પહેલાં એ પદાર્થ અહીંયા હતો, તો મારું આટલું સ્થાન શું થતું હતું, કે એક્સ એ 0 થતું હતું, પરંતુ એ પદાર્થે હવે કંઈક વેગ મેળવ્યો વી એ જેટલો, એના લીધે પદાર્થ આગળ વધ્યો, એટલે કે એના સ્થાનમાં ફેરફાર થયો અને હવે ટી બરાબર ટી સમયે એ પદાર્થે, એટલે કે પદાર્થ એ નવું સ્થાન ધારણ કરે છે, એટલે કે ટી બરાબર ટી સમયે એ પદાર્થનું સ્થાન હવે શું થઈ જશે, 0 નીકળી જશે અને પદાર્થનું સ્થાન આપણે એક્સ એ માનીશું, બરાબર, એક્સ એ, ખાસ અહીંયા ધ્યાન રાખજો, એ સફિક્સમાં આવશે, ને ઉતાવળમાં મોટો લખાઈ ગયો પણ આ રીતે લખવાનો, એ સફિક્સમાં આવશે અને એ પદાર્થનો વેગ કેટલો છે, તો કે વી એ જેટલો। એ જ રીતે હવે બી પદાર્થ પણ ટી બરાબર 0 સમયે જે કયા સ્થાને હતો, તો ધ્યાનથી જો, અહીંયાથી ડેશ 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 કહું, તો કે યસ, ઉગમ બિંદુથી, આ મારું ઉગમ બિંદુ, ઉગમ બિંદુથી એક્સ બી 0 એ હતો। હવે એ પણ શું કરે છે, તો કે વી બી જેટલા વેગથી ગતિ કરે છે, એટલે અહીંયા લખી દઉં, વી બી જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, માટે એના પણ સ્થાનમાં ફેરફાર થશે, પ્રારંભનું સ્થાન હતું એક્સ બી 0, હવે ટી બરાબર ટી સમયે શું લખાશે, તો કે ટી બરાબર ટી સમયે
पदार्थ बी नू स्थान के बी पदार्थ नू स्थान शू थशे एक्स बी थशे। अहीं सुधी ख्याल आई जाए तो जुओ हमें ए पदार्थ नू स्थान एक्स ए वडे दर्शायू बी पदार्थ नू स्थान एक्स बी वडे दर्शायू। आकृति ने फरी नीट एंड क्लीन दूरी ने पाछो आवू कारण के आकृति में गूंचळो वधारे थई गयो छे समजावा माटे परंतु आकृति में हजी पण बीजू समजावानुं छे एटले आकृति ने फरी दोरी दो। ओके आकृति ने मैं फरी नीट एंड क्लीन दोरी दीधी। हवे आकृति ने ध्यान थी जुओ पदार्थ नू टी बराबर जीरो समय ए पदार्थ नू स्थान एक्स ए जीरो टी बराबर जीरो समय बी पदार्थ नू स्थान एक्स बी जीरो। ए पदार्थ पदार्थ ए छे એ શું કરે છે તો કે બીએ જેટલા વ્યક્તિ આગળ વધે છે એટલે હવે એનું નવું સ્થાન શું થઈ જાય છે તો કે ઉગમ બિંદુથી ચાલુ કરીને છે ક્યાં સુધી અહીંયા સુધીનું એક્સ એ થઈ જાય છે અને એ જ રીતે બી પદાર્થ પણ બીબી જેટલા વ્યક્તિ ગતિ કરીને આગળ વધે છે એટલે કે એનું સ્થાન નવું સ્થાન પણ હવે કેટલું થઈ જાય છે તો કે એક્સ બી જેટલું થઈ જાય છે। અહીં સુધી ખ્યાલ આવી જાય એટલે કે ધ્યાનથી જુઓ એ વાળું જે પ્રારંભિક સ્થાન હતું એને તૂટક રેખા વડે હું દર્શાવું નીચે ક્યાં છું તો આ મારું એક્સ એ ઓ થાય એક્સ એ ઓ અથવા તો એક્સ એ જીરો એ સ્થાનની અંદર એ પદાર્થ ગતિ કરે છે એના લીધે થોડો ઘણો વધારો થયો બરાબર। ધારો કે આ એક્સ એ જીરો અને ટોટલ એક્સ એ સુધી પહોંચવા માટે શું કર્યું તો કે સ્થાનમાં થોડો ઘણો વધારો થયો। કેટલો વધારો થયો તો કે આટલો વધારો થયો। પ્રારંભમાં ટી બરાબર જીરો સમયે પદાર્થ ક્યાં હતો તો કે અહીંયા હતો હવે જો એ પદાર્થ વેગ મેળવીને એટલે કે બીએ જેટલો વેગ મેળવીને જો આગળ વધે તો એ પદાર્થનું હવેનું ટી બરાબર ટી સમયનું સ્થાન કયું થઈ જાય છે ઉગમ બિંદુથી આવ્યું પરંતુ ધ્યાનથી જો ટી બરાબર જીરો સમય અહીંયા હતો અને ટી બરાબર ટી સમયે એના સ્થાનમાં કંઈક વધારો થયો અને અહીંયા પહોંચ્યો તો પહેલાંનું સ્થાન એક્સ એ ઓ અને હવેનું સ્થાન ધારો કે હું માની લઉં તો હું કેટલું લખી શકું ધારો કે ડિસ્ટન્સ માટે ડી કંઈક સ્થાનમાં વધારો થયો હોય કંઈક ડિસ્ટન્સમાં વધારો થયો હોય કંઈક સ્થાનાંતરમાં વધારો થયો હોય પરંતુ કોના તો કે એના એટલે લખાશે ડી એ। એટલે કહેવાનો મતલબ શું ટી બરાબર જીરો સમયે એક્સ એ ઓ જેટલું સ્થાન હતું પરંતુ ટી બરાબર ટી સમયે સ્થાન કેટલું થયું એક્સ એ જેટલું થયું એટલે કે એક્સ એ ઓની અંદર ડી એ જેટલો વધારો થયો। એટલે ધ્યાનથી જુઓ હવે હું શું લખીશ કે આ જ વસ્તુ સમજવાની છે એક્સ એ બરાબર શું લખી શકાય એક્સ એ જીરો પ્લસ ડી એ લખી શકાય વાય એનું રીઝન શું તો કે ધ્યાનથી સમજો કહેવાનો મતલબ શું છે ટી બરાબર જીરો સમયે પદાર્થ એક્સ એ ઓ પર હતો કે એક્સ એ જીરો પર હતો અને ટી બરાબર ટી સમયે એ ક્યાં પહોંચ્યો તો કે એક્સ એ પર પહોંચ્યો એટલે કે એનું એક્સ એવો સ્થાન હતું એની અંદર વધારો થઈને એ ક્યાં પહોંચ્યો એક્સ એ પર પહોંચ્યો એટલે વધારો કેટલો થયો કે થોડો ઘણો વધારો થયો તો કે ડી એ જેટલો હોય ડિસ્ટન્સ ઓફ એ જેટલો હોય તો એક્સે જોની એક્સેની જો હું વાત કરું તો એક્સે બરાબર તમે આકૃતિ પરથી પણ જોઈ શકો ધ્યાનથી જુઓ કે એક્સે મારું ક્યાં છે અહીંયા છે તો સમજવાની વસ્તુ શું તો કે એક્સે ઇઝ ઇક્વલ ટુ ધીસ પ્લસ ધીસ ફરી વાત કરું એક્સે ઇઝ ઇક્વલ ટુ ધીસ પ્લસ ધીસ કારણ કે ત્યાંથી જો આખા બરાબર આ પ્લસ આ થઈ જાય એટલે એક્સે બરાબર મેં લખ્યું એક્સ એ ઓ પ્લસ ડી એ। ઓકે જે હવે ધ્યાનથી જુઓ એક્સે બરાબર શું મળ્યું તો કે એક્સ એ જીરો પ્લસ ડી એ એને હવે બીજી રીતે કઈ રીતે લખી શકાય તો એ વસ્તુ હવે આપણે સમજીએ કે એક્સે બરાબર એક્સ એ જીરો પ્લસ ડી એ તો ડી એટલે ડિસ્ટન્સ ડિસ્ટન્સ એટલે શું કહેવાય વેગ ગુણ્યા સમય બરાબર આ ડી એ કોના લીધે સ્થાન મેળવ્યું કોના લીધે સ્થાનાંતર મેળવ્યું તો કે અમુક સમય બાદ મેળવ્યું એટલે હવે સમય આવશે અને ડી એ એટલે કે એ પદાર્થનું સ્થાનાંતર તો વેગ પણ એ પદાર્થનો આવશે એટલે બી એ ટી લખો ઇન્ટુ એક્સ એ જીરો બરાબર એક્સ એ। તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે એક્સ બી માટે પણ બનશે તો કે એક્સ બી બરાબર એક્સ બી જીરો પ્લસ ડી બી તો એક્સ બી બરાબર શું લખી શકું એક્સ બી જીરો પ્લસ વી બી ટી પરંતુ સીધું નહીં લખીએ આપણે આને સાબિત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ જ ગ્રાફને હવે મેં ફરી દોરી દીધો ખાલી બી પદાર્થ માટે એટલે કે એક્સ બીનું સમીકરણ મેળવવા માટે। ધ્યાનથી જો બી પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે કે ટી બરાબર જીરો સેકન્ડ એ સ્થાન એક્સ બી જીરો અને એ જ રીતે બી પદાર્થનું ટી બરાબર ટી સેકન્ડ એ કે ટી બરાબર ટી સમયે સ્થાન તો કે એક્સ બી
હવે ધ્યાનથી જુઓ, બી વાળી જે પણ એક્સ બી જીરોની લાઈન લંબાવું તો આ મારું થઈ જાય એક્સ બી જીરો, અને જો મારે એક્સ બી મેળવવા હોય તો એક્સ બી જીરોની અંદર કંઈક વધારો થશે. કોના ડિસ્ટન્સમાં વધારો? તો કે બી પદાર્થના ડિસ્ટન્સમાં વધારો, એટલે મેં એને ડી બી વડે દર્શાવ્યું. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, પદાર્થ સ્થિર હતો ટી બરાબર ઝીરો સમયે, એને વીબી વેગથી ગતિ કરીને અને ક્યાં આવ્યો, અહીંયા આવ્યો, તો એનું સ્થાન જે એક્સ બી ઝીરો હતું એની અંદર કંઈક વધારો થયો, એટલે કે એક્સ બી ઝીરો હતું એની અંદર કંઈક વધારો થયો, જેને મેં ડી બી કીધું. તો એક્સ બી ઝીરો પ્લસ ડી બી અને છેલ્લે એ જે સ્થાનમાં વધારો થયો એ બંનેનું ટોટલને મેં શું નામ આપી દીધું કે એક્સ બી, અથવા તો બીજી ભાષામાં કહું તો પ્રારંભમાં એક્સ બી ઝીરો હતો એની અંદર ડીબી જેટલો વધારો થયો અને ક્યાં પહોંચ્યો, તો કે એક્સ બી એ પહોંચ્યો. બરાબર, એક્સ બી પર પહોંચ્યો એટલે એનો મતલબ શું થઈ જાય, તો કે એક્સ બી ઝીરો પર હતો ડીબી જેટલું વધારે કાપ્યું અને એક્સ બી પર પહોંચ્યો એનો મતલબ કે એક્સ બી બરાબર એક્સ બી ઝીરો પ્લસ ડી, એટલે એનું સમીકરણ પણ મળી ગયું. તો ત્યાંથી જો એક્સ બી બરાબર શું થશે, એક્સ બી ઝીરો ડી એટલે વેગ ગુણ્યા સમય અને બી ફોર બી એટલે કે બી પદાર્થનો વેગ, એટલે એક્સ બી બરાબર એક્સ બી ઝીરો પ્લસ વીબીટી. તો આ પણ સાબિત થઈ ગયું. પરંતુ આ બે સમીકરણો જે આપણે સાબિત કર્યા, એક્સ એ બરાબર એક્સ એ ઝીરો પ્લસ વીએટી અને એક્સ બી બરાબર એક્સ બી ઝીરો પ્લસ વીબીટી, આ બંને સમીકરણો શું છે, તો કે એ પદાર્થ છે ટી બરાબર ઝીરો સેકન્ડે જ્યાં હતો અને ટી બરાબર ટી સેકન્ડે કે ટી સમય જ્યાં આવ્યો એનું સાપેક્ષ સ્થાનાંતર સૂચવે છે, અને બી પદાર્થ એક્સ બી સમીકરણ શું સૂચવે છે, તો કે બી પદાર્થ ઝીરો સેકન્ડે કે ઝીરો સમય જ્યાં હતો અને ટી બરાબર ટી સમય જ્યાં આવ્યો એ બંને બરાબર બે સ્થાનનું શું સૂચવે છે, તો કે સાપેક્ષ સ્થાનાંતર સૂચવે છે. જો હજી ના ખબર પડી હોય તો હજી વિસ્તારમાં કહું, તો કે એક્સ એનું સમીકરણ શું સૂચવે છે, તો કે એ પદાર્થનું કયો પદાર્થ, પદાર્થ એનું સાપેક્ષ સ્થાનાંતર સૂચવે છે, અને એક્સ બી શું સૂચવે છે, તો કે પદાર્થ બીનું સાપેક્ષ સ્થાનાંતર સૂચવે છે. પરંતુ એક નવી વસ્તુ હવે હું તમને કહું કે આ બંને પદાર્થો એ અને બીના આપણે ગ્રાફ તો ભેગો લીધો છે, તો એ બંનેના પોતાના પણ સાપેક્ષ સ્થાનાંતર હશે એ મેળવી દીધા એક્સ એ અને એક્સ બી, પરંતુ એ બંને વચ્ચે પણ સ્થાનમાં કંઈક ફેરફાર હશે. એક્સ એની સાપેક્ષે એક્સ બીનું કંઈક સ્થાન હશે અને એક્સ બીની સાપેક્ષે એક્સ એનું કંઈક સ્થાન હશે, એટલે જો મારે એ સાપેક્ષ સ્થાનાંતર શોધવું હોય તો એક્સ બી માઇનસ એક્સ એ કરવું પડે. એટલે કહેવાનો મતલબ શું છે, એક્સ બીનું સમીકરણ ઓછા એક્સ એનું સમીકરણ લેવું પડે. હવે આના માટે વિદ્યાર્થી મિત્રો હું તમને સરસ ઉદાહરણ આપું, ધ્યાનથી સાંભળજો. ધારો કે બી પદાર્થ એ 15 મીટર અંતરે હોય. ધારો કે હું તમને કહી દઉં, ચલો એક સરસ આકૃતિ દોરીને જોઈએ. ધારો કે આ વિવેકાનંદ ક્લાસીસથી બી પદાર્થ ધારો કે 15 મીટર અંતરે છે અને એ પદાર્થ ક્યાંક 5 મીટરના અંતરે પડ્યો છે. તો હવે આપણે જાણીએ છીએ કે વિવેકાનંદ ક્લાસીસની સાપેક્ષે એ પદાર્થનું અંતર થાય 5 મીટર અને બી પદાર્થનું અંતર થાય 15 મીટર. પણ કોઈ તમને એમ પૂછે કે બીની સાપેક્ષે એનું અંતર કેટલું થાય, એટલે કે બીથી એનું અંતર કેટલું થાય, તો તમે શું કરશો, તો કે બીના અંતરમાંથી 15 મીટરમાંથી 5 મીટર બાદ કરશો, એટલે જવાબ આપશે 10 મીટર. એટલે કે બીની સાપેક્ષે એનું અંતર 10 મીટર થશે, એટલે કે બિંદુ બીથી પદાર્થ બીથી પદાર્થ એનું અંતર 10 મીટર થશે. બરાબર, તો હવે શું જોયું, તો કે એક્સ બી માઇનસ એક્સ એનું સમીકરણ મેળવવાનું બાકી રહ્યું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એને બીજી ભાષામાં અંતિમ સાપેક્ષ સ્થાનાંતર પણ લખી શકાય. એક્સ એનું સમીકરણ મેળવી દીધું, એક્સ બીનું સમીકરણ મેળવી દીધું, હવે મેળવવાનું છે એક્સ બી માઇનસ એક્સ એ. તો પહેલાં એક્સ બીની કિંમત મૂકો તો શું છે, એક્સ બી ઝીરો પ્લસ વી બી ટી, ત્યારબાદ માઇનસ કરીને એક્સ એની કિંમત મૂકો તો શું છે, માઇનસ આખા કૌંસમાં એક્સ એ ઝીરો પ્લસ વી એ ટી, પણ માઇનસ અંદર આપો એટલે માઇનસ એક્સ એ ઝીરો માઇનસ વી એ ટી થાય. હવે ટી ટી વાળા પદને ભેગા લો અને એની અંદરથી ટી કોમન કાઢો અને સ્ટાર્ટિંગના સ્થાનાંતર ભેગા લો, એટલે શું લખાશે, તો કે ધ્યાનથી જુઓ, એક્સ બી માઇનસ એક્સ એ બરાબર શું રહેશે, એક્સ બી ઝીરો માઇનસ એક્સ એ ઝીરો પ્લસ કરીને વી બી માઇનસ વી એ, અને બંનેમાંથી ટી હતો એને બહાર ખેંચી લો, એટલે નવું સમીકરણ, એટલે કે બી અને એનું સાપેક્ષ સ્થાનાંતર અથવા તો બીનું એની સાપેક્ષે સ્થાનાંતર.
કે પછી તમે બંને પણ શોધી શકો છો એની સાપેક્ષે બીનું સ્થાનાંતર અને બીની સાપેક્ષે એનું સ્થાનાંતર. તો એના માટેનું સમીકરણ એક્સ બી માઇનસ એક્સ એ બરાબર કૌંસમાં એક્સ બી ઝીરો માઇનસ એક્સ એ ઝીરો પ્લસ વી કૌંસમાં વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી. તો આ સમીકરણ જે પણ છે એને નંબર આપવો હોય તો આપી દો, સ્ટાર કરવો હોય તો કરી દો. હવે આની અંદર એક્સ બી અને એક્સ એના ગ્રાફ પણ આવશે, એટલે કે એમનો વેગ કયા પ્રકારનો હોય તો એમનો ગ્રાફ કેવો મળે બરાબર એ પણ હવે જોઈશું. તો ધ્યાનથી જુઓ, તમે દરેક લોકો જાણો છો કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હંમેશા શું દર્શાવે, તો કે પદાર્થનો વેગ દર્શાવે. ફરી બોલું, દરેક જણ જાણતા હશો કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ શું દર્શાવે, તો કે પદાર્થનો વેગ દર્શાવે. તો અહીંયા એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરેલો છે. કયા કયા? તો કે બે પદાર્થ, પદાર્થ એ માટે અને પદાર્થ બી માટે. પદાર્થ એનું પ્રારંભિક સ્થાન શું હતું? તો કે એક્સ એ ઝીરો. ધ્યાનથી અહીંયા એક વસ્તુ જોજો કે પદાર્થનું સ્થાન એક્સ એ વાય એક્સ પર લીધેલું છે અને સમય એ એક્સ એક્સ પર લીધેલો છે. જેમ આગળ કરતા હતા એ જ રીતે પદાર્થ એ કંઈક સ્થાન ધરાવે છે ટી બરાબર ઝીરો સમય, પદાર્થ એ કંઈક સ્થાન ધરાવે છે માટે એ છે એક્સ એ ઓ, અને ટી બરાબર ઝીરો સમય પદાર્થ બી પણ કંઈક સ્થાન ધરાવે છે એટલે એ સ્થાન છે એક્સ બી ઝીરો. હવે જો બંને પદાર્થના વેગ સરખા હોય બરાબર, એટલે કે વી એનો વી એ બરાબર વી બી હોય, એટલે કે એ પદાર્થનો વેગ અને બી પદાર્થનો વેગ સરખો હોય, તો બંનેના ગ્રાફની જે પણ સુરેખા હોય એના ઢાળ કેવા મળે? સરખા મળે. એટલે કે બંને સુરેખા એકબીજાને સમાંતર રહે. એટલે કે એ પદાર્થ માટે એક સ્વરૂપ ટીનો ગ્રાફ દોરું તો એ સીધી લાઇન મળશે અને બી પદાર્થ માટે પણ એટલી જ નમેલી લાઇન મળશે એક સ્વરૂપ ટીના ગ્રાફની, તો એનો પણ સુરેખાનો ગ્રાફ આવો જ થશે બરાબર. એટલે કે એનો પણ ગ્રાફ સુરેખ જ થશે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે જો બે પદાર્થ વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર એટલે કે બી પદાર્થ અને એ પદાર્થ વચ્ચેનું સ્થાન 5 મીટર હોય અને જો બંને પદાર્થ એક સરખા વેગથી જતા હોય તો કોઈ પણ સમયે એ બંને પદાર્થ વચ્ચેનું અંતર એટલે કે એક્સ બી માઇનસ એક્સ એ એ કેવું રહેશે? તો કે સમાન જ રહેશે. સપોઝ અહીંયા વાત કરીએ તો એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ 5 મીટર થતું હોય અને બંનેના વેગ સરખા હોય તો આગળ ટી બરાબર 5 સેકન્ડે પણ એ બંનેનું સાપેક્ષ સ્થાનાંતર અથવા તો એક્સ બી માઇનસ એક્સ એ 5 મીટર જ થશે, 10મી સેકન્ડે પણ બંનેના સ્થાનનો તફાવત શું થશે? 5 મીટર જ થશે, 15મી સેકન્ડે પણ 5 મીટર થશે. આના માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું. ધારો કે કોઈ ચોર અને પોલીસની ગાડી વચ્ચેનું અંતર 5 મીટર છે અને ચોરની ગાડી પણ 20 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જઈ રહી છે અને પોલીસની ગાડી પણ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જઈ રહી છે, તો 5મી સેકન્ડે જુઓ કે 10મી સેકન્ડે કે 20મી સેકન્ડે કે 1 કલાક પછી જુઓ, એ બંનેની ઝડપ જો સેમ હોય તો એ બંને વચ્ચેનું અંતર કેટલું રહેશે? તો કે 5 મીટર અને 5 મીટર જ રહેશે અને પોલીસ ચોરને પકડી શકશે નહીં. જેમ કે તમે અને તમારા ભાઈબંધ એ બે એક્ટિવા, સપોઝ એ એક એક્ટિવા લઈને આગળ જઈ રહ્યો છે અને તમે એની પાછળ 5 મીટરના અંતરે કે 10 મીટરના અંતરે એક્ટિવા પર છો, તો શું થશે? તમારી બંનેની ઝડપ એક સરખી હોય અને તમે તમારા મિત્રથી 10 મીટર દૂર હોવ તો 10મી સેકન્ડે કે 20મી સેકન્ડે કે કલાક પછી તમે તમારા મિત્રથી 10 મીટર દૂર જ હશો, કારણ કે તમારા બંનેની ઝડપ સરખી છે એટલે કોઈ કોઈની આગળ વધી શકશે નહીં. જેટલો સ્થાનનો ફેરફાર હતો એટલો ને એટલો ફેરફાર રહેશે. એ જ ગ્રાફ અહીંયા દર્શાવેલો છે. હવે બીજા ગ્રાફની વાત કરું તો ત્યાંથી જુઓ, ગ્રાફ સેમ એ જ રીતનો છે, એક્સ એઓ એક્સ બીઓ સેમ એ જ રીતે, પરંતુ અહીંયા ફેર શું છે? તો કે એ પદાર્થનો વેગ વધારે છે અને બી પદાર્થનો વેગ ઓછો છે, એટલે અહીંયા લખ્યું છે વી એ ગ્રેટર દેન વી બી. પણ એના લીધે શું થશે? એ પદાર્થનો વેગ વધારે હોય એટલે કે એ પદાર્થ, જે પણ પદાર્થ એ છે, એ વધારે અંતર કાપશે અને બી ઓછું અંતર કાપશે. એટલા માટે અહીંયા શું થશે? તો કે એક સમય એવો આવશે કે જ્યારે એક્સ બીની બાજુમાંથી એક્સે પદાર્થ નીકળશે બરાબર, એટલે કે ઓવરટેક કરશે. જેમ કે ચોરની ગાડી દોડી રહી છે, એની ઝડપ ઓછી છે, એક્સ બીઓ પદાર્થ એને ગણીએ બરાબર, મેં મિસ્ટેક, એને બી પદાર્થ ગણીએ તો એનું પ્રારંભિક સ્થાન એક્સ બી ઝીરો ગણીએ અને ચોર ભાગી રહ્યો છે તો એનું અંતિમ સ્થાન એક્સ બી થાય, અને જો પોલીસની ગાડીની ઝડપ એટલે કે એ પદાર્થ
पदार्थ एनी झड़प वधारे होय एटले के VA ग्रेटर देन VB होय तो पुलिस ए चोरनी गाड़ी बराबर एटले के VB वेग थी दौड़ती गाड़ी ने शू करशे ओवरटेक करशे एटले के एक समय बन्ने ना स्थान सरखा थशे XA बराबर XB ज्यां ए पुलिस ने એ પોલીસ માટે અને બી ચોર માટે દર્શાવેલું છે તો શું થશે તો કે પોલીસ એ ચોરની ગાડીને ઓવરટેક કરીને આગળ વધશે અને ચોર શું થશે પાછળ રહેશે અને આગળ જઈને એને પકડી લેશે એટલે કહેવાનો મતલબ અહીંયા હું ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરું છું એ જ રીતે જો ચોરની ગાડીની સ્પીડ વધારે હોય એટલે કે VB ગ્રેટર ધેન VA તો શું થશે ચોર પોલીસની ગાડીથી દૂર 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 જતો જશે એટલે કે એની સ્પીડ આ XA0 પ્રારંભિક સ્થાન એની સ્પીડ ઓછી છે એટલે ઓછું સ્થાન કાપશે પદાર્થ B એટલે કે ચોરની સ્પીડ વધારે છે તો વધારે સ્થાન કાપશે એટલે કે સમય વધારતા જઈએ તો આ દૂર જતો જશે અને આ પોતે એટલું ને એટલું જ સ્થાન કાપતો રહેશે એટલે કહેવાનો મતલબ શું કે બંને પદાર્થો વચ્ચેનું અંતર વધતું રહેશે અને એકબીજાને ઓવરટેક કરી શકશે નહીં એટલે કે પદાર્થ બી એ પદાર્થ એ થી દૂર દૂર જતો જશે કારણ કે એનો વેગ વધારે છે આના માટે તમને હજી બીજું ઉદાહરણ આપું ધારો કે તમે એક્ટિવા 50ની સ્પીડથી ચલાવી રહ્યા છો તમારી પાછળ તમારો મિત્ર એક્ટિવા 20ની સ્પીડથી ચલાવી રહ્યો છે તમે 50ની સ્પીડથી ચલાવતા ચલાવતા આગળ જ વધી રહ્યા છો અને હજી પણ 20ની સ્પીડે ચલાઈ રહ્યો છે તો તમે આગળ વધતા જશો જ્યારે એ મિત્ર પાછળ રહેતો જશે એટલે કે તમારા બંને વચ્ચેનું અંતર શું થશે સ્થાન વચ્ચેનો ફેરફાર શું થશે એટલે કે સ્થાનાંતર વધતું જશે તમારા વચ્ચે બંને વચ્ચેનો સ્થાન વચ્ચેનો ફેરફાર વધતો જશે તો આ હતો આજનો આપણો લેક્ચર સાપેક્ષ સ્થાનાંતર જો આની અંદર કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો અથવા તમારા યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ધન્યવાદ